આતલિયા ગામના સરપંચના પુત્રની ચકચારી હત્યાના મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. બિલીમોરા આંતલિયા ગામના સરપંચના પુત્ર નિમેશભાઈ સગનભાઈ પટેલ સાથે તે લોકોએ જૂના ઝઘડાની અદાવત રાખી બિલીમોરા તીસરી ગાલીના નાકે તેના ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના પગલે નિમેશના શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. બિલીમોરા પોલીસે 13 ઇસમો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનાની તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમાં મુખ્ય આરોપી અને બિલીમોરા ગૌરકબાગ તીસરી ગલીમાં રહેતા અમીન અનવર શેખ, ગણદેવી તાલુકાના છાપરા ગામે દેસાઈ ફરિયામાં રહેતા ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલ, બિલીમોરા કાકરાખાડી રોડ શ્યામનગર સોસાયટી 1 રહેતા રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ પટેલ, બિલીમોરા ગહવરબાગ તોહલ હોસ્પિટલની પાછળ રહેતા માજ ફકુરુદ્દીન શેખ, બિલીમોરા માછીવાડ સુભાષ ચોક ખાટકી ફરિયામાં રહેતો આશીષ અશોકભાઈ ટંડેલ અને બિલીમોરા વધારે શ્યામનગર 2 રહેતો અજય ઉર્ફે મક્કાઈ ઉર્ફે ડાંગી સુભાષભાઈ યાદવને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા હતા. હજી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાના ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓને ઇતિહાસ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. 8/3/2021 રાત્રિના 9:30 સુમારે બિલીમોરા ખાતે તીસરી ગલી પાસે આતલિયા ગામના સરપંચશ્રીના દીકરા નિમેશને આરોપીઓ અમીન અને એની સાથે બીજા કુલ 12 ઇસમો ભેગા થઈ તેને ટેલિફોનિક સૂચના આપીને બોલાવેલો હતો અને ત્યાં આવતા તેની ઉપર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી તેનું મોત નિપજાવેલ હતું અને તુરંત જ આરોપીઓ જગ્યા છોડી અને ભાગી ગયેલા હતા. જે અન્વયે બિલીમોરા ખાતે ઇન્ડિયન પિનલ કોડ કલમ 302 મુજબનો ગુનો કુલ 13 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ પોસઈ શ્રી બિલીમોરા દ્વારા થઈ રહેલી હતી. તમામ આરોપીઓ નામચીન અને ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ હતા અને તેઓએ તુરંત જ ગુજરાત પ્રદેશ છોડીને બહાર જુદા જુદા વિસ્તારમાં ભાગી ગયેલા હતા. જે આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઉપાધ્યાય સાહેબની સૂચના અને અમારા માર્ગદર્શન હેઠળ એલસીબી PI શ્રી પલાસ તેમજ PSI પાટીલ અને PSI સૂર્યવંશીને જુદી જુદી ટીમો બનાવી ગુજરાત રાજ્ય બહાર મોકલવામાં આવેલા હતા અને તેઓની સારી કામગીરીથી આજે આપણે કુલ 6 આરોપીઓ જેમાં અમીન અનવર શેખ, ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલ, રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ પટેલ, માજ ફકરુદ્દીન શેખ, આશીષ ટંડેલ અને અજય ઉર્ફે ડાંગી સુભાષભાઈ યાદવ એમ કુલ 6 આરોપીઓને આજે આપણે પકડી પાડેલ છે. અને આ તમામ આરોપીમાં જોઈએ તો અમીન અનવર શેખ વિરુદ્ધ કુલ 10 અને કુલ 11 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે. ભૌતિક વિરુદ્ધ કુલ 8 ગુના છે, રોનક વિરુદ્ધ 3 ગુના છે, ફકરુદ્દીન શેખ વિરુદ્ધ 2 ગુના છે, આશીષ અને અજય વિરુદ્ધ પણ 2 ગુનાઓ દાખલ થયેલા છે. એટલે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા આરોપીઓને પકડવામાં નજીકના સમયમાં પકડવામાં પોલીસને સફળતા મળી છે અને આ રીતે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાથી પ્રજામાં પણ એક સારું વાતાવરણ થયેલ છે અને આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પૂરતા પુરાવાઓ એકત્રિત કરી અને નામદાર કોર્ટમાં એને રજૂ કરવામાં આવશે અને એ લોકોને સજા થાય તે માટેના પૂરતા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં